વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામના કોરોનાના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા ગ્રામજનો દ્વારા સાત દિવસ માટે સમગ્ર ગામને ફરીવાર લોકડાઉન કરવામાં આવ્યું છે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે કોરોનાનું કહેર યથાવત જોવા મળી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક લોકોમાં કોરોનાનો ભય પણ જોવા નથી મળી રહ્યો ત્યારે કેટલીક જગ્યાએ લોકો કોરોનાને લઈને જાગૃત બન્યા છે વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામની તો નેનાવા ગામ કોરોનાના કેસ પોઝિટિવ આવતા જ ગ્રામજનો દ્વારા સમગ્ર ગામને ફરીવાર લોકડાઉન કરવામાં આવ્યું છે ગામમાં આ કીટનો વ્યૂ આપણે જે દવાખાનામાં બોલાયા બધાને એમનો ટેસ્ટિંગ કર્યો ટેસ્ટિંગ કરતાં ત્રણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને પચાસનો ટેસ્ટિંગ કર્યો એટલે ત્રણ પોઝિટિવ આવ્યા અને એમને ઘરે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે અને જે દુકાનો ચાલુ હતી એમને દુકાનવાળાને બધાને ભેળા કરી અને બોલાયા અને એમને સ્વયંભૂ બધા સાથે મળી અને સ્વયંભૂ પાડ્યું છે અઠવાડિયા સુધી રવિવારથી સોમવાર સુધી સત્યાવીસ નવ વીસથી ચાર દ અમારા ગામમાં દવાખાનાને હોસ્પિટલ ટીમ આવવાથી ચેકઅપ કરવા ગામ ગ્રામજનો ગામ કેમ્પ રાખેલો હતો સરકારી હોસ્પિટલમાં ત્યાંથી જાણવા મળ્યું કે નાનાવા ગામમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા પછી અમે દરેક વેપારીઓને ગામજનોને સ્વયંભૂ બધા એકઠા થઈ અને નિર્ણય લીધો કે આપણે ચારી સત્યાવીસ નવ વીસથી ચાર દસ વીસ સુધી આઠ દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવું સ્વય બધા ગામજનોએ પણ સાથ સહકાર આપ્યો એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ લોકોમાં ક્યાંક ને ક્યાંક કોરોનાનો ભય નથી જોવા મળતો તો કેટલીક જગ્યા પર લોકોના મેળાવડા જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યા ઉપર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના નેનાવા ગામના લોકો જાગૃત બન્યા છે ગામમાં માત્ર ત્રણ કેસ પોઝિટિવ આવતા સમગ્ર ગામને ફરીવાર લોકડાઉન કર્યું છે પોતાના ગામના લોકો સુરક્ષિત રહે અને કોરોનાના સંક્રમણમાં ના આવે તે માટે સતત સાત દિવસ સુધી સમગ્ર લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેડિકલ સુવિધા તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સવારે સાત થી દસ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે નવા ગામના અગ્રણીઓએ પોતાના ગ્રામજનોની કાળજી રાખી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ પગલું ભર્યું છે સુરેશ કલ્ચર એન્ડ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા પોરબંદર સોમનાથ મેન હાઈવે ઉપર માધવપુર વેલવાડી નજીક ટ્રક નું ટાયર ફાટતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રોડ ઉપર થી નીચે ઘુસતા અકસ્માત સર્જાયો હતો દિવસે દિવસે અકસ્માતના કેસ વધી રહ્યા છે ત્યારે પોરબંદર સોમનાથ મેન હાઈવે ઉપર પણ માધવપુર નજીક અકસ્માત સર્જાયો છે માધવપુર થી પથ્થર ભરીને માંગરોળ વેચાવેલી સવારે જતો હતો ત્યારે માધવપુર વેલવાડી નજીક ટાયર ફાટતા જ અકસ્માત સર્જાયો હતો ત્યારે ટ્રક ચાલકને માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ ગુજરાત ન્યૂઝ માધવપુર ગેડ બ્રાહ્મણી નદીમાં ચાલતી રહી ચોરી પર મોરબી એલસીબીએ સપાટો બોલાવ્યો છે રૂપિયા એક કરોડ થી વધુ મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીને ઝડપી લેવાયા છે હળવદ પંથકમાંથી બ્રાહ્મણી નદીમાં બેરોક બેરોકટોકપણે રીતિ માફિયાઓ રીતિનો કાળો કારોબાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પાંચ હિટાચી મશીન સહિત ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેને કારણે ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે બ્રાહ્મણી નદીમાં પાણી હોવા છતાં પણ રેતી માફિયાઓ હિટાચી મશીન મૂકી રેતી ચોરી કરે છે ત્યારે પાંચ હિટાચી મશીન રૂપિયા એક કરોડ થી વધુની રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મયુર રાવલ એન્ડ ગુજરાત ન્યૂઝ હળવદ હાલના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એન્ડ ગુજરાત ન્યૂઝ નમસ્કાર